કલયુગ એટલે કાળો યુગ અથવા કલહ અને કલેશનો યુગ, જે યુગમાં બધાના મનમાં અસંતોષ હોય છે, બધા જ માનસિક રૂપથી દુઃખી હોય છે. ઘણા હજારો વર્ષો પૂર્વે ભાગવતમાં સુખદેવજીએ જેને બારીકીથી અને વિસ્તારથી વર્ણન કર્યું છે, જે આપણી આંખો ખોલવા માટે કાફી છે. આજે આપણે તે વર્ણન અનુસાર આ ઘટનાઓ ઘટી રહી છે અને માનવામાં આવે છે કે આગળ પણ જે લખેલું છે તે જ ઘટશે. આ યુગમાં ધર્મનો ફક્ત એક ચોથાઈ અંશ રહી ગયો છે. કલયુગના પ્રારંભનો સમય 3102 ઈસા પૂર્વનો હતો, એટલે કે કલયુગનો પ્રારંભ 3102 ઈસા પૂર્વે થયો હતો. કલયુગમાં ભગવાન કલ્કીનો અવતાર થશે, જે પાપીઓનો સંહાર કરીને ફરીથી સતયુગની સ્થાપના કરશે. કલયુગના અંત અને કલ્કી અવતારના સંબંધમાં અન્ય પુરાણોમાં પણ ઘણું બધું લખવામાં આવ્યું છે. કલયુગનો કાળ એટલે કે કલયુગનો સમય 4,32,000 વર્ષ લાંબો છે. હજુ કલયુગનો પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. કલયુગનો પ્રારંભ 3102 ઈસા પૂર્વે થયો હતો, જ્યારે 5 ગ્રહ મંગળ, બુધ, શુક્ર, બૃહસ્પતિ અને શનિ મેષ રાશિ ઉપર 0 ડિગ્રી ઉપર હતા. અને કલયુગને 5,122 વર્ષ વીતી ચૂક્યા છે અને કલયુગને 4,26,878 વર્ષ બાકી છે, એટલે કે કલયુગ પૂરો થવા માટે આટલા વર્ષો બાકી છે. ઘણા વર્ષો સુધી ધરતી સુકાયેલી રહેશે. પછી કલયુગમાં અંતિમ સમયમાં ખૂબ જ મોટી ધારાઓથી લગાતાર વર્ષા થશે, એટલે કે વરસાદ થશે, જેના લીધે ચારે બાજુ પાણી પાણી થઈ જશે, સમસ્ત પૃથ્વી ઉપર જળ થઈ જશે અને પ્રાણીઓનો અંત થઈ જશે. ત્યારબાદ એક સાથે 12 સૂર્યનો ઉદય થશે અને તેના તેજથી પૃથ્વી સુકાઈ જશે. કલયુગના અંતમાં ભયંકર તોફાનો અને ભૂકંપો ચાલ્યા કરશે. લોકો મકાનમાં નહીં રહે, લોકો ખાડા ખોદીને રહેશે. ધરતીના 3 હાથ અંશ એટલે કે લગભગ 4.5 ફૂટ નીચે લોકો રહેશે. મહાભારતમાં કલયુગના અંત સમયમાં મહાપ્રલય થવાનું વર્ણવામાં આવેલું છે, પરંતુ તે કોઈ પણ જળ પ્રલયથી નહીં, પરંતુ ધરતી ઉપર લગાતાર વધી રહેલ ગરમીથી થશે. મહાભારતના વન પર્વમાં ઉલ્લેખ મળે છે કે કલયુગના અંતમાં સૂર્યનો તેજ એટલો વધી જશે કે 7 સમુદ્ર અને બધી નદીઓ સુકાઈ જશે. સવતર્ક નામની અગ્નિ ધરતીને પાતાળ સુધી બંધ કરી દેશે. વરસાદ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે, બધું જ સળગી જશે. ત્યારબાદ 12 વર્ષો સુધી લગાતાર વરસાદ થશે, જેનાથી બધી જ ધરતી જળમગ્ન થઈ જશે. જળમાં ફરીથી જીવનની ઉત્પત્તિ શરૂ થશે અને ત્યારબાદ ફરીથી સતયુગની સ્થાપના થશે. 5 વર્ષની ઉંમરમાં સ્ત્રીઓ ગર્ભવતી થઈ જશે, 16 વર્ષમાં લોકો વૃદ્ધ થઈ જશે અને 20 વર્ષમાં મૃત્યુને પ્રાપ્ત થશે. માણસનું શરીર ઘટી જશે અને માણસનું શરીર બોનું બની જશે, એટલે કે માણસ નાનકડા કદવાળો બની જશે. તો કલયુગમાં આવનારા સમયમાં આ બધી ઘટનાઓ બનશે. હવે જાણીએ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કલયુગ વિશે શું કહેવામાં આવ્યું છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે કલયુગમાં એવો સમય પણ આવશે જ્યારે મનુષ્યનું આયુષ્ય ખૂબ જ ઓછું રહી જશે, યુવા અવસ્થા સમાપ્ત થઈ જશે. કલીના પ્રભાવથી પ્રાણીઓનું શરીર નાનું થતું જશે અને નાનું નાનું થઈને ક્ષીણ અને રોગગ્રસ્ત પણ બની જશે. શ્રીમદ ભાગવતમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકોનું આયુષ્ય ઓછું થતું જશે જ્યારે કલયુગ આગળ વધતો જશે. કલયુગના અંત સમયમાં જે સમયે કલ્કી અવતાર અવતરિત થશે, તે સમયે મનુષ્યની પરમ આયુષ્ય ફક્ત 20-30 વર્ષની હશે. જે સમયે કલ્કી અવતાર થશે ત્યારે ચારે વર્ણના લોકો શુદ્રોની સમાન થઈ જશે. ગાય પણ બકરીઓની જેમ નાની નાની અને ઓછી દૂધ દેનારી બની જશે. હવે જાણીએ કલયુગના અંતમાં સંસારની કેવી દશા થશે. પહેલું તો અન્ન ઉત્પન્ન નહીં થાય, લોકો માછલી માંસ જ ખાશે અને ઘેટા બકરાઓનું દૂધ પીશે. એક સમય એવો આવશે જ્યારે જમીનમાંથી અન્ન ઉગતું બંધ થઈ જશે, વૃક્ષો ઉપર ફળ નહીં લાગે, ધીમે ધીમે આ બધી વસ્તુઓ વિલુપ્ત થઈ જશે. કલયુગમાં સ્ત્રીઓ વિશે કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ કઠોળ સ્વભાવવાળી અને કડક બોલવાવાળી થશે. તે પતિની આજ્ઞા નહીં માને, જેમની પાસે ધન હશે તેમની પાસે સ્ત્રી રહેશે. મનુષ્યનો સ્વભાવ ગધેડા જેવો દુષ્ટ થઈ જશે, લોક વિશેલા થઈ જશે, ધર્મ કર્મ ખોવાઈ જશે, લોકો નાસ્તિક તેમજ ચોરી કરવાવાળા થઈ જશે, બધા જ એકબીજાને લૂંટતા રહેશે. કલયુગમાં સમાજ હિંસક બની જશે, જેના કારણે બધું જ રાજ બળવાન લોકો તરફ ચાલ્યો જશે. માનવતા નષ્ટ થઈ જશે, સંબંધો પૂરા થઈ જશે, એક ભાઈ બીજા ભાઈનો શત્રુ બની જશે. તો આવું બધું થશે કલયુગમાં. હવે જાણીએ કલયુગના અંત સમયમાં શું શું થશે તેના
તેના વિશે ઘણા લોકોનું કહેવું છે કે આ સૃષ્ટિમાં વસવાટ કરતા તમામ પશુઓ પક્ષીઓ તથા જીવજંતુઓ આ તમામ પ્રજાતિઓનો વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ મનુષ્ય હશે। આ પ્રજાતિઓની આયુષ્યમાં ઘટાડો જોવા નહીં મળે પરંતુ મનુષ્યની આયુષ્યમાં તમે નોંધપાત્ર ઘટાડો નોંધી શકો છો। કલયુગના અંતિમ સમયગાળામાં મનુષ્ય સમાન વર્તન કરવા માંડશે। માનવી અને પશુમાં કોઈ પણ પ્રકારનો અંતર નહીં રહે। આ ઉપરાંત ધરતી ઉપર વરસતા વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળશે જેના કારણે ધરાનું તાપમાન એ હદ સુધી વધી જશે કે લોકો પોતાના ઘરમાં વસવાટ નહીં કરી શકે અને જમીનની નીચેના ભાગમાં ઘર બનાવશે। તમને આશ્ચર્ય થશે કે આ સૃષ્ટિનો વિનાશ કોઈ પ્રલય વાવાઝોડું ભૂકંપ વગેરે જેવી પ્રાકૃતિક આફતોના કારણે નહીં પરંતુ ધરતી ઉપર વધતા જતા ગરમીના પ્રમાણના લીધે થશે। કલયુગના પૂર્ણ થવાના સમય સુધીમાં આ ધરા પર ગરમીનું પ્રમાણ એ હદ સુધી વધી જશે કે લોકો માટે સહન કરવું તે અશક્ય બની જશે। કલયુગના અંતિમ સમયે વ્યક્તિ 16 વર્ષનો થઈ જશે। કલયુગના અંતિમ સમયમાં ધરા પણ બિન ઉપજાઉ બનશે જેના કારણે મનુષ્યની પરિસ્થિતિ કંઈક એવા પ્રકારની બનશે કે તે સમગ્ર સૃષ્ટિમાં ભોજન મેળવવા માટે આમ તેમ વલખા મારશે અને અંતે પોતાની ભૂખને સંતોષવા માટે માંસાહારનું સેવન શરૂ કરી દેશે। તો મિત્રો, જેમ જેમ કલયુગનો અંતિમ સમય નજીક આવતો જશે તેમ તેમ મનુષ્યનો સ્વભાવ અત્યંત ક્રૂર અને ઘાતકી બની જશે તથા તેમની હાલત દયનીય અને એવી કરુણ બનશે કે જેની કલ્પના માત્રથી જ આપણું શરીર થરથરી ઉઠે છે। તો મિત્રો, આ હતો કલયુગનો વર્ણન જે ભાગવત પુરાણમાં કરવામાં આવ્યું છે। અને આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો। અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સર્વપ્રથમ તમને મળી જાય અને તમે અમારા વિડીયોને જોઈ શકો। તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। Thank you.